અખિલ કાર્યક્રમ યોજા ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પ્રથમ સ્વયંમિલન કાર્યક્રમ ભરૂચ જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે યોજાયો. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગર પછી પ્રથમ કાર્યક્રમ ભરૂચમાં જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ભરૂચમાં જિલ્લાના તમામ પત્રકાર મિત્રોનો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમાં અતિથિ રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિન્હાજ મલેક, રાષ્ટ્રીય કોષા અધ્યક્ષ અજયસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ સરસંઘ ભાવેશ મકવાણા ઉપસ્થિત રહી ભરૂચ જિલ્લાના હોદ્દેદારોને અખિલ ભારતીય સમિતિનો લેટરપત્ર તેમજ અલગ અલગ પળ આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ ભાવિક ભાઈઓએ પત્રકારોને સંબોધી જણાવ્યું હતું કે મોટી ચેનલના પત્રકાર હોય કે નાની ચેનલના પત્રકાર હોય, બધા પત્રકાર જ કહેવાશે. સચ્ચાઈને ઉજાગર કરવાની તાકાત ખાલી પત્રકારોને આપેલી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ બને ત્યારે બધા પત્રકાર મિત્રોને એક થઈ લડત આપવી પડશે. તેમજ દરેક જિલ્લાના અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પદ અધિકારીને જાણ કરાવી તેની મદદ મળી શકે એવી ખાતરી આપી હતી. પત્રકાર સ્નેહમિલન સમારંભ યોજવાનો મુખ્ય હેતુ પત્રકારોની સુરક્ષા અને પત્રકાર ભાઈઓની મુખ્ય બાબત માટે સરકાર સમક્ષ રજૂઆત કરી પત્રકાર ભાઈઓને સહકાર મળી રહે, જેવા કે કોરોના કાળ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલ ગુજરાતના 60 જેટલા પત્રકારો કોરોના વોરિયર જાહેર કરી તેમના પરિવારજનોને આર્થિક સહાય આપે, તેમજ પત્રકારોને વીમા યોજનામાં આર્થિક વળતર વધારી 10 લાખ મળી રહે, તેમજ પત્રકારોને કામગીરી કરવામાં સરળતા રહે અને વિશેષ સુરક્ષા કવચ માટે ગુજરાત રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવામાં આવે. પત્રકારોને પડતી તકલીફ વિશે ચર્ચા કરાઈ હતી. અખિલ ભારતીય સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પત્રકારોને પડતી તકલીફ દૂર થાય તેમજ પત્રકાર પરિવારના સહાય માટે કલ્યાણ નિધિ જે ગાંધીનગરથી શરૂઆત કરી સમગ્ર ગુજરાતમાં મુહિમ ચલાવી ભરૂચ પછી દરેક જિલ્લામાં કાર્યક્રમ યોજાશે. વલીભાઈ બાબરિયા, ચેડેશ ટીવી, ભરૂચ. આજે ગાંધીનગર બાદ ગુજરાતની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પ્રથમ મિટિંગ ભરૂચ જિલ્લા ખાતે સર્કિટ હાઉસમાં કરવામાં આવી, જેમાં સમગ્ર જિલ્લામાંથી ગ્રામીણ ક્ષેત્રથી લઈને તાલુકામાંથી દરેક પત્રકાર આવ્યા અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂન કાયદો લાગુ કરવામાં આવે તેની અનેક ચર્ચાઓ કરવામાં આવી. સાથે સાથે પત્રકાર પરિવારને કે પત્રકારને પડતી તકલીફો વિશે પણ ઘણી ચર્ચા કરવામાં આવી. પત્રકાર પરિવારને સહાય માટે પત્રકાર કલ્યાણ નિધિ જે અમે ગાંધીનગરથી શરૂઆત કરી છે, જે આજે સમગ્ર ગુજરાતમાં એની મુહિમ અમે ચલાવવાના છે. દરેક જિલ્લામાં ભરૂચ બાદ હવે દરેક જિલ્લામાં જિલ્લા સ્તરીય